દાદા ખાચર ને કહ્યું કે ધ્યાન રાખજો, આ મારી દીકરી, એમને તમને સોંપું છું. જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે પોતાના પરમ ભક્તરાજ દાદા ખાચર એમના વિવાહ કરાવ્યા છે. બીજો દિવસ એકાદશીનો હતો. મહારાજ એ એકાદશીના દિવસે સભા કરીને વિરાજમાન થયા. સુરા ખાચરે કહ્યું કે મહારાજ, આજના દિવસે વરોઠી કરાવવી પડે. મહારાજ કે વરોઠી એટલે શું? સુરા ખાચરે કહ્યું કે મહારાજ, વર પક્ષ વાળાને એ બીજે દિવસે રસોઈ કહેતા કે બધાને જમાડવા પડે. મહારાજ કે તો કરો તૈયારી. સુરાખાચર કે મહારાજ, આજે તો એકાદશી છે, બીજે દિવસ એકાદશી આવી તોય નાથે વરોઠી કરાવી, પછી નો તર્યું આખું ગામ, જમ્યા આવીને લોક તમામ. એકાદશીનો દિવસ હતો, તેમ છતાંય મહારાજ કે આજે તો અમે આજ્ઞા કરીએ છીએ. સૌ સંતોને પણ એમ થયું હશે કે આજે એકાદશી અને એકાદશીને દિવસે અનાજ જમાડશે. આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ છે ઉત્તમ તે હટાણે. આજ્ઞા પ્રમાણે વર્તે જ જેહ, પામે પ્રભુ ધામ નિવાસ તેહ. મહારાજ કહે આ એકાદશી એ અમારી આજ્ઞાથી જ તો તમે બધાએ શરૂ કરી, અને ભગવાનના ભક્ત માટે એ ભગવાનની આજ્ઞા એ જ સૌથી ઉત્તમમાં ઉત્તમ છે. અને આજ્ઞા પ્રમાણે જે વર્તે, પામે પ્રભુ ધામ નિવાસ તેહ. આજ્ઞા પાળવામાં જેવો રાજીપો છે, પોતાનું જ ઘર હોય, બે દીકરા હોય, એક સારું એવું કમાતો હોય અને બીજો આપણે જેમ કહીએ એમ કરતો હોય, કેના ઉપર રાજી થાવ તમે? જેમ કહેતો હોય એમ કમાતો હોય એની ઉપર નહીં. કમાતો હોય તો ક્યાંય વિદેશ જતો રહે અને પછી પાછો આવે કે નહીં એનું કઈ નક્કી નહીં. પણ મા બાપની સેવા કરતો હોય, ગરડો થઈ મા બાપ ગરડા થઈ ગયા હોય ને એમની સેવા કરતો હોય છોકરો, બધો રાજીપો એના પર જાય. વિલ બધું એના નામે કરી દઈએ આપણે. ગોવાળ ગોપી વ્રજવાસી જે હ, શી સાધનાઓ કરતા જ તે હ, તથાપિ આજ્ઞા પ્રભુજીની પાળી, તો પાપ નાખ્યા સગળા પ્રજાળી. અષ્ટાંગ યોગ કરી કરીને પણ જે ન મળે એ કુબજા. બધા જ અંગે વાંકી હતી. ભગવાને ફક્ત એટલું કહ્યું કે આ ચંદન એનાથી અમને લેપ કરી આપો. ભગવાને ની આજ્ઞા પાળી, ભગવાને 16 વર્ષની સુંદરી કરી દીધી, પોતાનું અલૌકિક સુખ આપ્યું. આજ્ઞા ધરે સૌ સુર ને સુરેશ, આજ્ઞા ધરે
શેષ તથા મહેશ. આજ્ઞા થકી સૂર્ય કરે પ્રકાશ, આજ્ઞા થકી મૃત્યુ કરે નિવાસ. એ ભગવાનની આજ્ઞાથી જ રોજ સૂરજ દાદા છે એના એક્ઝેક્ટ પોતાના ટાઈમે દિવસ રાત કરે. આજ્ઞા આધારે શેષ તથા મહેશ. ભગવાન શેષ નારાયણે આખી પૃથ્વીને મસ્તક પર ધારી રાખેલી છે. આગળ એક વખત કથા કરેલી કે શું કામ શેષ નારાયણે ધારી રાખેલી છે. ભગવાને કહ્યું, શેષ નારાયણે પૂછ્યું ભગવાનને કે ભગવાન આ પૃથ્વી હું ક્યાં સુધી ધારી રાખું મારા મસ્તક પર? ભગવાન કે તારા હજાર ફેણ છે, બે બે જીભ છે, મારા ચરિત્રોના ગાન તારે કર્યા જ કરવાના, કર્યા જ કરવાના, કર્યા જ કરવાના. અને જ્યારે મારા ચરિત્રોના ગાન ખૂટે ત્યારે આ મસ્તક પરથી પૃથ્વી નીચે મૂકજે. કોઈ દિવસ ખૂટે ભગવાનના લીલા ચરિત્રો? આજ્ઞા ધરે શેષ તથા મહેશ, આજ્ઞા થકી સૂર્ય કરે પ્રકાશ, આજ્ઞા થકી મૃત્યુ કરે નિવાસ. એકાદશીના દિવસે મહારાજની આજ્ઞા થઈ. મહારાજે એ દિવસે વરોઠી કરાવી. રાત પડી, સૌ આરામમાં ગયા. સવાર થયું, વહેલી સવારે સૌ સંતો જાગી ગયા. જાગી અને મહારાજને સંભારે, મહારાજની માનસી પૂજા કરી અને જગાડે. મહારાજ આ બાજુ જાગ્યા, પોતાની નિત્ય વિધિથી પરવારી. મહારાજ નાગપાલ વરુ પાસે ગયા. નાગપાલ વરુને મહારાજે કહ્યું કે નાગપાલ, હવે અમને આ રજા આપો. ઘણા દિવસથી નીકળ્યા છીએ ને ગઢપુરથી. મહારાજ કે અમારે ગઢપુર પહોંચવાની ઉતાવળ છે. નાગપાલ વરુ તો હાથ જોડીને મહારાજને કહે, મહારાજ જેવી આપની મરજી. પછી પોઢી ઉઠીને પ્રભાતે જવા માગી રજા જગતાતે. નાગપાળ વરુ જેનું નામ તેણે કીધા પ્રભુને પ્રણામ. ઉપજોર પ્રેમ ઘણેરો કર્યો આશ્રય શ્રી હરિ કેરો. પછી જાનને કીધી વિદાય વળાવી વળી કન્યાને ત્યાંય. મહારાજે જવાની રજા માગી. બે હાથ જોડીને મહારાજને કહ્યું, મહારાજ આ જીવને તમારે શરણે લેજો, તમારો આશ્રિત કરજો. અને મહારાજ બીજું કાંઈ નહીં, આ મારી દીકરી એમને તમને સોંપું છું. જાન નીકળી છે થાંભલાને બાથ ભરી. નાગપાલ વળુ ખૂબ રડે છે, કારણ કે બાપને એ સૌથી વાલામાં વાલી હોય તો પોતાની દીકરી. નાગપાલ વળુ ખૂબ રડ્યા. કાળજાનો કટકો આજે જતો રહ્યો છે. મહારાજ આ બધું વિદાય લેવાની વાત કરે છે અને લગ્ન વિધિ માટે બીજા બધા બ્રાહ્મણો હોય ને. બ્રાહ્મણોએ વિચાર્યું કે હવે આ જાન છે
એ ઉત્તર તરફના દરવાજેથી નીકળશે. એટલે આપણે બધા આ ઉત્તર તરફ જે દરવાજો છે ત્યાં ઊભા રહી જઈએ, ત્યાંથી નીકળે એટલે આ ભગવાન સ્વામિનારાયણને જાન લઈને જવા દેવા નથી. ખૂબ દક્ષિણા માગવી છે. નામ સાંભળી રાખ્યું હોય ને, આજે ઘણાને એમ થતું હોય કે આવા મોટા મોટા મંદિરો કેટલો ખર્ચો થતો હશે, પણ આવીને જોવે તો ખ્યાલ આવે. એટલે આ બધા બ્રાહ્મણોએ વિચારી રાખ્યું કે મહારાજ ભગવાન સ્વામિનારાયણ આ ઉત્તર તરફના દરવાજેથી જાન લઈને જશે, આપણે બધા ત્યાં ઊભા રહી જઈએ. જાનને નીકળવા દેવી નથી અને ખૂબ ખૂબ મોટી માત્રામાં દક્ષિણા માગવી છે. પણ મહારાજ એમનો, મહારાજ તો અંતર્યામી ને, એમનો વિચાર મહારાજ પહેલેથી જાણી ગયા હશે. તે મહારાજે લગ્ન વિધિમાં જ ખૂબ દક્ષિણા આપી, ખૂબ દક્ષિણા આપી દીધી. પણ તેમ છતાંય બ્રાહ્મણોને હજુ વધુ દક્ષિણા લેવાનો લોભ જાગ્યો કે આટલી દક્ષિણા એ તો પૂરું નહીં થાય. લોભનો બાપ, પાપનો બાપ, લોભનો બાપ નહીં પાપનો બાપ, કથા ઘણી વાર કરી છે કે ભૂદેવ ઘણા બધા શાસ્ત્રો ભણીને આવ્યો ઘરે. ઘરે આવીને એના પિતાને કહ્યું કે પિતા હું બધા શાસ્ત્રો ભણી આવ્યો છું. એના પિતા કે પાપનો બાપ ભણ્યો? કે ના, એવું તો કઈ સિલેબસમાં આવ્યું નથી. આવે એવું ચોપડીમાં ભણવાનું આવે પાપનો બાપ? તમારે આવ્યું? ન આવ્યું? ના. પિતા કે જા, પેલા પાપનો બાપ ભણતો આય, પછી તું મારે ઘરે આવજે. ભૂદેવ તો ભાઈ નીકળી ગયા કે પાપનો બાપ ભણવું વળી વળી શું નાની વાત છે. એ નીકળી ગયા, બધા વિદ્વાનોને પૂછે પાપનો બાપ ભણાવો, પાપનો બાપ ભણાવો, પણ કોઈને આવડે ખરો પાપનો બાપ? આખો દિવસ એમનેમ વ્યતીત થઈ ગયો. કઈ પણ ખાવાનું મળે નહીં, જમવાનું મળે નહીં, ખૂબ થાકી ગયેલા. અને પછી આ વિદ્વાન ગામને છેવાડે એક ઘર ત્યાં જઈને બેઠો, અને ઘરમાંથી કોઈ એક મહિલા નીકળી ને પૂછ્યું પાપનો બાપ ભણવો છે મારે, ભણાવું, મને આવડે છે પાપનો બાપ. પણ જો તો ખરા, તમે આખા દિવસના આ તમારા વાળ સામે જુઓ, કપડાં સામે જુઓ, આ લગર વગર કપડાં છે, વાળ પણ વળેલા નથી, અને ખૂબ થાક્યા હોય એવું લાગે છે, ભૂખ પણ લાગી હોય એવું લાગે છે, એક કામ કરો, અમારે ભોજન તૈયાર છે, તમે એ ભોજન એ જમી લ્યો અને પછી હું તમને પાપનો બાપ ભણાવું. આ ભૂદેવ કે ના, હો હું બ્રાહ્મણ છું, મારી જાતે રસોઈ બનાવું, શુદ્ધા શુદ્ધિ રાખવું, પછી જમું. એટલે આ મહિલા કહે કે જો તમને 10 રૂપિયા દક્ષિણાના આપું, પણ આ મારું ભોજન તમે જમી લ્યો. આ બ્રાહ્મણને થયું કે વાતે સાચી છે, આ થાકી ગયો છું અને થાકીને પછી હું સીધું સામાન આપે રસોઈ બનાવું, વધારે થાકી જાઉં, અને આમેય ગામનું છેલ્લું ઘર છે, કોઈ જોવા વાળું તો છે નહીં. કહ્યું કે સારું, લાવો થાળ અને 10 રૂપિયા દક્ષિણાના, મૂકો થાળ સામે. થાળ લઈને આવ્યા, મૂકો, પણ આ મહિલા એમણે પોતે મને જમાડવા દો કે ના ના, ઓ ભાઈ આ થાળનું છે એટલું રાખો, વધારે નહીં. વળી મહિલા કહી કે જો હું તમને 100 રૂપિયા આપું દક્ષિણાના, કેટલા? 100 રૂપિયા, ખાલી એક કોળિયો જમાડવા દો મને. આ તમ જેવા ભૂદેવ હોય અને મને જમાડવાનો લાભ ક્યાંથી મળે?
ના 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 ના, તમને તો ન જમાડવા દેવાય, હું અભડાઈ જાઉં, 200 રૂપિયા આપું. હવે એ સમયમાં 200 રૂપિયા એટલે ઘણા, 200 રૂપિયા આપું તમને. આ ભૂદેવ વિચારે કે આજુબાજુ કોઈ છે નહીં, આમાં એને જ બનાવેલું છે, અને એક કોળિયામાં 200 રૂપિયા મળતા હોય મુકાય. હે, આજે કોઈ એમ કહે ને હું એક કોળિયો આપું, હું આપું ને 200 રૂપિયા ભેગા આપું, તો શું થાય? એક ટકનું ખાવાનું આરામથી નીકળી જાય. ભૂદેવ વિચારે કે 200 રૂપિયા મળે ને એક જ કોળિયો જમવાની વાત છે. કહ્યું કે સારું, પણ જો જેવો એક જ કોળિયો, વધારે નહીં. આંખો બંધ કરી જાવ ભૂદેવ. ભૂદેવ આંખો બંધ કરી ગયા, કોળિયો તો લીધો, પણ એક જોરથી તમાચો આવવા દીધો કે આ પાપનો બાપ, લોભ. કે તે એક લોભને કારણે આ તારો ઉચ્ચ ધર્મ મૂકીને મારી સાથે ભળવા લાગ્યો તું. ભૂદેવ તરત જ ઊભો થઈ ગયો અને દોડતો દોડતો ગયો એના પિતા પાસે. પિતા, હું પાપનો બાપ ભણી આવ્યો. પછી લોભાઈ ક્યારેય લોભમાં? એ એટલે આ બધા ભૂદેવો, અને વધારે દક્ષિણાનો લોભ જાગ્યો કે આટલી દક્ષિણા એ તો કામકાજ નહીં થાય. બધા ઉત્તર તરફના દરવાજે ઊભા રહી ગયા કે હમણાં અહીંથી ભગવાન સ્વામિનારાયણ નીકળશે, એ જાનને રોકી રાખશું અને ખૂબ મોટા મોઢે દક્ષિણા માંગશું. મહારાજની રાહ જોવે છે કે હમણાં નીકળે, હમણાં નીકળે. આ બાજુ મયારામ ભટ્ટ ઉભા હતા મહારાજની પાસે. મહારાજે ભટ્ટજીને પૂછ્યું, ભટ્ટજી આ કઈ દિશામાંથી જાન નીકળે તો સારું? ભટ્ટજીએ તરત પોતાનું ટીપણું કાઢ્યું. અને ભટ્ટજી બ્રાહ્મણોની વાત તો સાંભળી ગયેલા કે આ બધા બ્રાહ્મણો હોય, ઉત્તર તરફના દરવાજેથી મહારાજ નીકળે તો જાજી દક્ષિણા માંગવાના છે. અને મયારામ ભટ્ટ એ પણ મહારાજની રૂચિ જાણતા, મહારાજના ખૂબ સારા ભક્ત, તરત જ ટીપણું કાઢીને કહ્યું કે મહારાજ, આ ઉત્તર ને પણ પૂર્વ દિશામાંથી અત્યારે જાન નીકળે ને તો ખૂબ ઉત્તમ માર્ગ ગણાય. મહારાજ ભટ્ટજી ઉપર રાજી થઈ ગયા. હજુ તો ઓલા બ્રાહ્મણોએ કઈ સાંભળ્યું હતું નહીં. નાગપાલ વરુએ જાન વળાવી દાદા ખાચરને કહ્યું કે ધ્યાન રાખજો, દીકરી સોંપતા તા ને, ધ્યાન રાખજો. અને આ બાજુ મહારાજે રથનું પૈડું સીંચ્યું અને રથ પુરપાટ ચલાવ્યો. પાછળ ગાડા પણ એટલી જ ઝડપથી દોડ્યા. અને ઓલી બાજુ ઉત્તર તરફના દરવાજે બ્રાહ્મણો ઊભા હતા. એને એમ હતું કે જાન અહીંયાથી નીકળશે, પણ જોયું તો જાન પૂર્વમાંથી નીકળી ગઈ. અને બધા જોઈ રહ્યા એ પુરપાટ દોડતો મહારાજનો રથ, જાનના ગાડા. બધા બ્રાહ્મણો જોઈ રહ્યા ને થયું કે ભાઈ હવે તો અહીંયા પહોંચાશે નહીં, આપણે ગમે તેટલા દોડીએ ને તેમ છતાંય આ કૃષ્ણની તો અકળ કળા છે, એને પહોંચી ન વળાય. જાન જતી હોય ને ત્યારે વરના બાપ વરને કહે, અહીંયા કહ્યું ને દાદા ખાચરને કે ધ્યાન રાખજો. સેમ ટુ સેમ બધાને અહીંયા પરણેલા બેઠા બધાને કહ્યું હશે કે ધ્યાન રાખજો, પણ એમાં અમુક વર્ડ સાયલેન્ટ હોય. કેમ, નોલેજ લખ્યું હોય અંગ્રેજીમાં, અમુક ભાષામાં અમુક શબ્દ સાયલેન્ટ હોય. અંગ્રેજીમાં KNOWLEDGE નોલેજ લખ્યું હોય, પણ એમાં 2-3 વર્ડ સાયલેન્ટ નીકળે. સાયલેન્ટ કહેતા કે લખ્યા હોય ખરા, પણ એનો ઉચ્ચારણ થાય નહીં. એટલે આમાં ધ્યાન રાખવું એવું કહ્યું હોય ને, ધ્યાન રાખજો, પણ આગળનો વર્ડ સાયલેન્ટ હોય. કહેતા કે તારું ધ્યાન રાખજો ભાઈ, હું તો મોકલું છું, પણ
તમે ધ્યાન રાખજો. સંતો બધા હોંગકોંગ ગયેલા, સાયલેન્ટ વર્ડ આવ્યો એટલે વાત યાદ આવી. અને હોંગકોંગમાં એ લોકોને એક જગ્યાએ ઉતારો હતો, કહેતા કે ત્યાં રહેવાનું હતું. અને અહીંયાથી ભારત ગુજરાતમાંથી ગયા હોય એટલે વ્યવસ્થિત ભાઈ ઇંગ્લિશ શીખીને જાય, કારણ કે ત્યાં તો બધા ઇંગ્લિશ જ બોલતા હોય. એટલે પોતાનો ઉતારો, તસુમ તસા ટસુઈ એ નામની જગ્યા ત્યાં જવાનું હતું. તસુમ તસા ટસુઈ એટલે ત્યાં જઈ, અને આમ એડ્રેસ કોઈને દેખાડે નહીં, ખાલી ઇંગ્લિશ આવડતું એવું તો દેખાડવું પડે ને. એટલે ત્યાંના કોઈ હોંગકોંગના ચાઇનીઝને મળ્યા અને કહ્યું કે મારે ભાઈ આઈ વોન્ટ ટુ ગો ટસુમ ટસા ટસુઈ. એટલે આ બધા માણસો મૂંઝાણા કે આપણા શહેરમાં, આપણા કન્ટ્રીમાં આ નામનું કોઈ શહેર જ નથી, આ ટસુમ ટસા ટસુઈ વળી ક્યાંથી આવ્યું? ઓલા બધે ના પાડે કે ના ભાઈ, ધેર ઇઝ નો પ્લેસ લાઈક ધીસ. આ બધા મૂંઝાણા ભાઈ, આ ટસુમ ટસા ટસુઈ ક્યાંય છે નહીં તો આપણે જવું ક્યાં? વળી બીજાને પૂછ્યું કે ભાઈ વી વોન્ટ ટુ ગો ટસુમ ટસા ટસુઈ, ક્યાંય મળે નહીં. પછી એમાં કોઈક ચાઇનીઝે કહ્યું કે ભાઈ તું દેખાડતો ખરા એડ્રેસ ક્યાં છે, મને વંચાય. તો વંચાયું કે ધીસ ઇઝ સિમશા સુઈ, ટસુમ ટસા ટસુઈ નહીં, આગળ બધે ટી હોય ને, ટી એસ આઈ એમ ટી એસ યુ એ, ટસુમ ટસા ટસુઈ. એટલે કે ભાઈ આ ટસુમ ટસા ટસુઈ નથી, સિમશા સુઈ છે, આગળનો ટી સાયલેન્ટ. જ્યાં જ્યાં તમને બોર્ડમાં ટી દેખાય ને ત્યાંથી ટી તમારે કાઢી નાખવાનો અને ખાલી પાછળનું બોલવાનું, તો તમને તમારા શહેર મળશે. અને પછી બધાને સિમશા સુઈ મળ્યું અને ત્યાં ઉતારો કર્યો. એટલે અમુક વર્ડ સાયલેન્ટ હોય, તારું ધ્યાન રાખજે, ધ્યાન રાખજે પણ તારું. મહારાજ જાનને લઈ અને ત્યાંથી 12 પટોળી પધાર્યા છે. રથ હાંકવા શ્રી હરિ બેઠા, ચાલે હરિ જન કંઈક તો હેઠા, પ્રભુ 12 પટોળીએ આવ્યા, ત્યાંના હરિજનને હર ખાવ્યા. મહારાજ એ જાન લઈ અને 12 પટોળી આવ્યા. 12 પટોળી એટલે કોનું ગામ? કાળુ વાવડિયાનું, જેમણે દાદા ખાચરનું એ સગપણ કરાવેલું. મહારાજે અગાઉ ત્યાં વ્યવસ્થા કરવા માટે નાગપાલ વરુ પાસે ત્યાં ભટવદર મોકલેલા અને મહારાજે ત્યાંથી નીકળ્યા એ પહેલાં કંઈ પણ રાખેલું, કારણ કે વેવાઈની સંભાળ રાખે ને. મહારાજે કંઈ રાખેલું? જો કાળુ વાવડિયા આ બધો જ સંકેલો કરી અને પછી જ તમે ગામમાં પધારજો. કાળુ વાવડિયા આ બાજુ સંકેલો કરવા રોકાયેલા અને એમનો ભાઈ લુમો, કાળુ વાવડિયા એ લુમાને કહી રાખેલું કે જો મહારાજ આવે, જાન આવે, એટલે આખી જાનને, મહારાજને, સૌ સંતોને હું જ્યાં સુધી ન આવું ત્યાં સુધી રોકી રાખજે, અને રસોઈ કરી અને જમાડવાના છે આપણે. એમનો ભાઈ લુમો એમને કહ્યું કે સારું મહારાજ પધારે એટલે હું રોકી રાખીશ. કદાચ એમને મહારાજનો મહિમા થોડો ઘણો નહીં હોય. મહારાજ આ બાજુ જાન લઈને આવ્યા, મહારાજને કહ્યું કે મહારાજ આ તમારે રોકાવાનું છે, આ રસોઈ કરવાની છે. મહારાજ મહારાજ કે જો રોકાવું નથી, હવે અમારે ગઢપુર પહોંચવાની ઉતાવળ છે. એક કામ કરો, તમે ગોળ લાવો, આ બળદને ગોળ જમાડી દઈએ એટલે બળદ ફરી પાછા એનર્જીમાં આવી જાય.
એનો ભાઈ લુમો ખાચર કે ગોળ નથી. લુમાભાઈ કે મહારાજે ગોળ માંગ્યો તેમ છતાં કે ગોળ નથી. મહારાજ કે સારું, હજુ જવાની તૈયારી કરે ત્યાં કાળુ વાવડિયા એ દોડતા દોડતા મહારાજ પાસે આવ્યા. કારણ કે ખ્યાલ હતો મહારાજ રોકાવાના તો આગ્રહ કરશું, પણ કદાચ જો ન રોકાણા. દોડતા દોડતા કાળુ વાવડિયા પાસે, કાળુ વાવડિયા મહારાજ પાસે આવ્યા. કાળુ વાવડિયો આવ્યા દોડી, પરણામ કર્યા કર જોડી. તેને શ્યામે પૂછ્યા સમાચાર, કેવું છે સુખ તમને આઠાર. મહારાજની પાસે આવ્યા. મહારાજને એમણે વિનંતી કરી, મહારાજ રોકાઈ જાઓ. મહારાજ કે ના ના, અમારે હવે આગળ ઘણા નીકળી ગયા, હવે ફરી પાછું વળાય નહીં. મહારાજે પૂછ્યું કે કેમ છે તમારે આ ગામમાં સુખ તો છે ને? અરે મહારાજ, આ ગામ તો કુગ્રામ છે, આ ગામ મારે છોડવું છે. મહારાજ કે આ ગામ તમારે છોડવાની જરૂર નથી. કાળો ચર્યા સાંભળી એવું મને લાગે છે કુગ્રામ જેવું. અહીંથી હું ઉચાળો ભરીશ, બીજે ગામની વાસ કરીશ. સુણી બોલિયા સુંદર શ્યામ, તમે જાશો નહીં બીજે ગામ. સુખ પામશો આ સ્થળે સારો, માટે માનજો વચન અમારું. કહે કાળુ હું એમ કરીશ, વેણ આપનું માથે ધરીશ. મહારાજે કાળુ વાવડિયાને કહ્યું કે કાળુ ભગત, તમારે આ ગામ છોડવાની કોઈ જરૂર નથી. અમારા આશીર્વાદ છે તો તમને સૌ સારાવાના થઈ રહેશે, માટે આ ગામ છોડીને તમે ક્યાંય જતા નહીં. મહારાજ કહે કે હવે અમને આગળ રાજુલા જવું છે, તો કયો રસ્તો સારો એ દેખાડો. કાળુ વાવડિયા કહે, મહારાજ આ સીધો માર્ગ છે ને, સીધો માર્ગ વસમો છે બહુ. ગામ હિંડોરે પધારો તો તે માર્ગ છે બહુ સારું. મહારાજને કહે, મહારાજ આ રાજુલે જવું હોય તો આ સીધો માર્ગ એ થોડોક વસમો છે. નહીં, આજે આપણે જવું હોય ક્યાંય તો પહેલાં પૂછીએ, ફોન કરીને. ગાડી લઈને જવું હોય તો ખાસ પૂછીએ કે ભાઈ અહીંથી અમરેલી જવું હોય, નીલકંઠધામ જવું હોય તો ક્યાંથી જવું સારું રહે? કે સીધા મંગલેશ્વરથી જતા રહીએ કે આગળથી જઈએ કે કેમ રહે? એમ કહી કે જો ભાઈ રસ્તો બહુ ખડબચડો છે, તમે આમ લાંબો ટર્ન લઈને જાશો ને તો સારું, શોર્ટકટ લેવામાં કઈ ભાંગી જશે, તો આપણે લોંગ ટર્ન લઈએ, પછી શોર્ટકટ કેન્સલ કરીએ. એટલે મહારાજે કાળુ વાવડિયાને પૂછ્યું કે રાજુલા જવું હોય તો કયો માર્ગ સારો, અહીંથી સીધે સીધો જવું કે કેમ? કાળુ વાવડિયા કે, મહારાજ આ ઇન્ડોરડે થઈને પધારો, એ માર્ગ બહુ સારો છે. મહારાજ કે સારું. મહારાજે રથ ચલાવ્યો અને ઇન્ડોરડા તરફ આગળ ચલાવ્યો છે મહારાજે. આ બાજુ ફરી કાળુ વાવડિયા પોતાના ભાઈ લુંભો એમની પાસે આવ્યા. લુંભાને કહ્યું કે તે મહારાજને રોકાવાનો આગ્રહ કેમ ન કર્યો? અરે મહારાજે ના પાડી, મેં કહ્યું, ઘણું કહ્યું કે રસોઈ કરી અને પછી જજો, રસોઈ કરીને પછી જજો, ખૂબ આગ્રહ કર્યો મેં રોકાવાનો. પણ મહારાજે કહ્યું કે રોકાવાય એવું નથી. મહારાજને જવાની ઉતાવળ હતી તો
વળી મહારાજને વળી કેમ રોકવા, વળી મહારાજ કોચવાય. કાળુ બાવળિયા કઈ સારું, પણ મહારાજે કઈ માગ્યું તું ખરા? એનો ભાઈ લુંબો કહે, હા મહારાજે શું માગ્યું તું? બળદો માટે ગોળ માગ્યો તો તો દીધો? ના ના, આપણે ક્યાં ગોળ છે અત્યારે, એ તો જ્યારે ધ્યાન આવતી હતી ત્યારે ગોળ જમાડી દીધેલો, અત્યારે આપણી પાસે ગોળ છે નહીં ક્યાંય. કાળુ બાવળિયાને ખૂબ વસ્તુ મુલાઈ ગયું. એવું કહેવાય છે કે એમણે આખી જિંદગી ગોળ ખાધો નહીં. એણે ગોળ ખાધો નહીં એટલું નહીં, એની પાછળની ચાર ચાર પેઢી સુધી કોઈએ ગોળ ન ખાધો. હજી હમણાં સુધી તરવડા આપણું ગુરુકુલ છે ત્યારે એમની ચોથી પેઢીમાં દીકરા ભણતા હશે, પાંચમી પેઢીમાં દીકરા ભણતા હશે, અને એમણે ગોળ ખાવાની શરૂઆત કરી. અને કેવું વસમું લાગ્યું હશે, કેવો મહારાજ પ્રત્યે એમને પ્રેમ ભાવ, હેત ભાવ, મહિમા ભાવ હશે. ચાર ચાર પેઢી સુધી ગોળ ન ખાવો એટલે, નહીતર તો બીજી પેઢી કે ત્રીજી પેઢીમાં આલો ભાઈ પહેલી પેઢી માની લ્યો કે એને મહારાજનો યોગ થયો અને એનું અનાજ એનો ભગવાનના ઉપયોગમાં ન આવ્યું તો એણે નિયમ લીધું, પણ એ નિયમ ચાર ચાર પેઢી સુધી ચાલ્યું. મહારાજ ત્યાંથી ઇન્ડોરડે પધાર્યા છે. ઇન્ડોરડાની સીમમાં રાઘો વાઘ મળ્યો, મહારાજના દર્શન થયા, ખૂબ આનંદ થયો. મહારાજને પૂછ્યું, મહારાજે એમને પૂછ્યું કે અહીંયા શિવ ચાચુડિયાનું સ્થાનક છે? રાઘો વાઘ કહે, હા મહારાજ, આ તમને સામે દેખાય ને એ જ શિવ ચાચુડિયાનું સ્થાન છે. મહારાજ વન વિચરણ વખતે ત્યાં ગયેલા અને મહારાજે એ બધી વાત આ રાઘા વાઘને કહી. મહારાજ કહે કે જો એ વરાહનું સ્થાન પણ કહેવાય છે, અમે વન વિચરણ વખતે ત્યાં ગયા હતા અને વડગામ ત્યાં બાજુમાં એક મસ્જિદ છે. મહારાજ કે અમે ત્યાં રાત વાસો કર્યો હતો મસ્જિદમાં, અને ત્યાંથી અમે રામપર ગયા હતા અને રામપરની પૂર્વ દિશામાં ખીજડો. મહારાજ કે અમે ત્યાં પણ બેઠા હતા. મહારાજે એ વન વિચરણની બધી વાતો યાદ કરાવી અને ગામની સીમમાંથી થઈ અને મહારાજ એ ઇન્ડોરડા તરફ મહારાજે પોતાનો રથ ચલાવ્યો છે. એવી વાતો કરી રાજી થયા, રથ હાંકી ઇન્ડોરડે ગયા. શિષ્ય ત્યાં આત્માનંદ કેરો, હતો એક તે જૂનો ઘણેરો. તેને રાત્રિ વિશે સ્વપ્ન થયું, સ્વપ્નમાં આત્માનંદે કહ્યું, રથ હાંકીને આવે છે જે હ, તમે જાણ જો છે પ્રભુ તે હ. આ ઇન્ડોરડામાં એક બહુ જૂનો શિષ્ય આત્માનંદ સ્વામીનો, આત્માનંદ સ્વામી એમને રાત્રે સપનામાં આવ્યા અને સપનામાં આવીને વાત કરી કે જો આવતીકાલે સવારે જે રથ ચલાવીને આવશે ને એ તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અત્યાર સુધી તો તું મારું ભજન ભક્તિ કરતો, મારું ધ્યાન કરતો, પણ એ આવે એટલે એનો આશ્રિત થજે, એની કંઠી બાંધજે. અને મહારાજ વહેલી સવારે અહીંયાથી નીકળી અને ક્યાં પધાર્યા છે? ઇન્ડોરડા. ને કા આત્માનંદ સ્વામીના શિષ્ય એ પણ જાગી ગયા અને બરોબર ગામની સીમમાં ઊભા છે કે કોણ રથ ચલાવીને આવે છે. એ કથા પણ ખૂબ સુંદર છે, પણ એનું શ્રવણ આપણે આવતીકાલે કરીશું. નમસ્કાર, અગર યે વિડિયો આપકો પસંદ આયા હો તો લાઇક એન્ડ શેર કરના ન ભૂલે,
और बेल आइकॉन पर क्लिक करें, सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को। धन्यवाद। जय स्वामी नारायण।